नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 विषय अंग्रेजी, ग्रामर यूनिट 2 द सिंपल प्रेजेंट टेंस, सादो वर्तमान काल ની આજે આપણે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, યુનિટ આજથી આપણે ગ્રામરની શરૂઆત કરીએ છીએ, એટલે ખાસ કરીને આપણી પાસે ગ્રામરનું પાઠ્યપુસ્તક અને સાથે સાથે એક તમારે ગ્રામરની 100 પેજની એક પાકી બુક બનાવવાની છે, જેમાં તમને હું જે કાંઈ માહિતી કહું, જે જે યુનિટ પ્રમાણે આપણે લખવાની આવશે, જે ભણવાની હશે, તે બધી જ તમારે આમાં લખતી જવાની છે. એટલે એક 100 પેજની ગ્રામરની બુક બનાવજો કે ચોપડો બનાવજો, તમને જે યોગ્ય લાગે, પણ એમાં તમારે ગ્રામરનું જ લખવાનું છે. અને સાથે સાથે એક તમારે જે કાંઈ માહિતી મળતી જાય એ તમારે એમાં લખતી જવાની રહેશે. અને ગ્રામરનું પાઠ્યપુસ્તક જે છે એ પણ તમારી પાસે આવી જવું જોઈએ, કારણ કે એમાં તમારે એક્સરસાઇઝ લખવાની આવશે. હવે સાદો વર્તમાન કાળ, એનોય આજે આપણે ચર્ચા કરવાની છે. એટલે આજે જે કાંઈ ચર્ચા કરશું એનું જે કાંઈ તમારે લખવાનું છે, આ સમગ્ર વિડીયોમાં જે કાંઈ આવે એ બધું જ તમારે જોઈ જોઈને પાકી બુકમાં લખી નાખવાનું છે. તો ચાલો હવે ટેન્સની શરૂઆત કરીએ. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે વિદ્યાર્થી મિત્રો, સાદો વર્તમાન કાળ, હવે વર્તમાન કાળ જે છે એનો પહેલાં આપણે યુઝિસ જોઈ લે, એટલે કે એનો ઉપયોગ, મારે વર્તમાન કાળનો ઉપયોગ કઈ જગ્યાએ થાય, તો કે પહેલો જ નિયમ, રોજબરોજની ક્રિયા અને નિયમિત ક્રિયા. હવે ખાસ કરીને આપણી જે નિયમિત ક્રિયાઓ જે છે, સવારે જાગીએ છીએ ત્યારથી લઈને સૂઈએ છીએ ત્યાં લઈએ, તે તમે સમગ્ર તમારી જે છે એ દૈનિક ક્રિયા જે છે આપણી, એ આપણે આ ટેન્સમાં લખી શકીએ છીએ. આગળ બીજું શું દર્શાવવા માટેનો ઉપયોગ થાય છે, તો કે વૈજ્ઞાનિક નિયમો, જે કાંઈ વૈજ્ઞાનિક નિયમો છે એ પણ તમે આ ટેન્સનો ઉપયોગ કરીને તમે દર્શાવી શકો છો. કહેવતો દર્શાવવા પણ આનો ઉપયોગ થાય છે, તો કે રોજબરોજની ક્રિયા કે નિયમિત ક્રિયા, વૈજ્ઞાનિક નિયમો, કહેવતો સૂચવવા સાદો વર્તમાન કાળ વપરાય છે. આગળ હવે કોઈ પણ ટેન્સ હોય એનું કંઈક સ્ટ્રક્ચર હોય, વાક્ય રચના હોય, બરાબર, અને કોઈ પણ ટેન્સ હોય એની 3 વાક્યરચના હોય, હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચના. હવે કોઈ પણ ટેન્સ હોય એની આ જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર કહેવાય, જેને આપણે વાક્ય રચના કહીએ છીએ, એ આપણને ખબર હોવી જોઈએ. કોઈ પણ વાક્ય હોય એ, કોઈ પણ ટેન્સ હોય એની 3 વાક્યરચના હોય છે, હકાર, નકાર અને પ્રશ્નાર્થ. એમાં આપણે પહેલી આજે હકાર વિશેની ચર્ચા કરીશું. હવે ખાસ કરીને હકાર વાક્ય રચના જે છે, બરાબર, એમાં આપણે જોઈએ કોઈ પણ વાક્યની શરૂઆત વાક્યના કર્તાથી થતી હોય, વાક્યનો ક્રિયાનો કરનાર હોય, બરાબર, એને કર્તા કહેવાય, એટલે કર્તા. હવે ખાસ કરીને જે ક્રિયાપદ હોય છે એના રૂપ ઉપરથી આપણને ખબર પડે કે વર્તમાન કાળ છે, ભૂતકાળ છે કે ભવિષ્યકાળ છે. હવે એ જે ક્રિયાપદ, એટલે શું, કર્તા જે છે એ જે ક્રિયા કરે, એ ક્રિયા કરનારને, ક્રિયાત્મક શબ્દને આપણે ટેન્સ પ્રમાણે ફેરવવાનો હોય છે. તો ક્રિયાપદનું કયું રૂપ આવે, મૂળ રૂપ, જાણે કે પ્લે છે અહીંયા, આ ક્રિયાપદનું મૂળ રૂપ છે, બરાબર, કા એસ કે ઈ એસ વાળું રૂપ. ક્રિયાપદને શું લાગેલું હોવું જોઈએ, એસ કે ઈ એસ વાળું રૂપ. તો આ કમ છે ને, કમ્સ લાગ્યું તો એ એસ કે ઈ એસ વાળું રૂપ કહેવામાં આવે છે. પહેલાં આટલું ધ્યાન રાખો, કરતા ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ કે ઈ એસ વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દ. હવે અહીંયા ક્રિયાપદના 2 રૂપ આવશે, એક મૂળ રૂપ આવશે અને એક એસ કે ઈ એસ વાળું રૂપ આવશે. કઈ રીતે આવશે એ આપણે ઉદાહરણમાં સમજીએ. પહેલું ઉદાહરણ છે, વી પ્લે ક્રિકેટ એવરી ડે, હું, અમે રોજ ક્રિકેટ રમીએ છીએ. તો એ વી આવ્યું, વી સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે, બરાબર, આ મૂળ રૂપ થયું. પ્લે છે, કમ છે, ગો છે, બરાબર, તો એ મૂળ રૂપ થયું. હવે પ્લેનું પ્લેસ થાય તો એ એસ વાળું રૂપ થયું, કમનું કમ્સ થાય તો એ એસ કે ઈ એસ વાળું રૂપ થયું, બરાબર, ગોનું ગોસ થાય તો એ એસ કે ઈ એસ વાળું રૂપ આપણે કહીએ. તો કે છે, વી પ્લે ક્રિકેટ એવરી ડે, તો વી છે વાક્યનો કર્તા છે, પ્લે છે ક્રિયાપદનું મૂળ રૂપ છે, ક્રિકેટ છે એ કર્મ છે અને એવરી ડે છે એ અન્ય શબ્દ છે. બીજું વાક્ય, અનિલ કમ્સ હોમ એટ 5 o'clock. હવે અહીંયા અનિલ નામ આવ્યું એ વાક્યનો કર્તા છે, ક્રિયાપદનું કયું રૂપ છે, આ એસ કે ઈ એસ વાળું રૂપ છે, કર્મ કયું છે, તો કે હોમ છે અને અન્ય શબ્દમાં એટ 5 o'clock. તો આ રીતે આપણે, તો હવે તમે અહીંયા જોયું હશે તો કે અનિલ આવ્યું, એની સાથે રૂપ કયું આવ્યું, એસ કે ઈ એસ વાળું રૂપ. તો આની ઉપરથી તમારે એ નક્કી કરવાનું કે નોંધમાં ધ્યાન રાખો,
વાક્યનો કર્તા આઈ વી યુ અને તે. હવે આપણને બધાને સર્વનામનો કોષ્ટક આવડવો જોઈએ. આઈ વી યુ યુ હી સી ઇટ અને તે. તો એ વાક્યનો સર્વનામ છે. એ સર્વનામ એટલે નામની જગ્યાએ વપરાતા શબ્દો, એને સર્વનામ આપણે કહીએ છીએ. બરાબર. તો કે આઈ વી યુ અને તે આ ચાર વાક્યનો કરતા હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું. બરાબર. સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. જ્યારે હી સી ઇટ ત્રીજો પુરુષ એક વચનના જે સર્વનામ છે, હી સી કે ઇટ, અહીંયા અનિલ છે એટલે એનો પ્રોનાઉન શું થઈ જાય? હી થાય. હવે અનિલની જગ્યાએ હેતલ હોય તો એનો પ્રોનાઉન શું થાય? સી થાય. બરાબર. પછી એમ વિચારીએ કે કોઈ પ્રાણીને લગતું વાક્ય હોય તો એની માટે ઉપયોગ થાય છે ઇટ, તો એ રીતે ઇટ મુકાય છે. એટલે કે વાક્યનો કરતા સાદા વર્તમાન કાળમાં હી સી કે ઇટ હોય તો ક્રિયાપદનું એસ કે ઈ એસ વાળું રૂપ મૂકવાનું, આઈ વી યુ અને તે હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. તો આટલું હવે તમને ખબર પડી ગઈ છે કે સાદો વર્તમાન કાળ હોય તો સાદા વર્તમાન કાળમાં કરતા સાથે ખાસ કરીને કયું રૂપ આવે છે? તો કે ક્રિયાપદનું મૂળરૂપ એ એસ કે ઈ એસ વાળું રૂપ આવે છે. હવે મને કેમ ખબર પડે કે મૂળરૂપ કઈ રીતે મૂકવું, તો કે એસ કે ઈ એસ વાળું રૂપ વાક્યમાં કઈ રીતે મૂકવું? તો કે આપણે હમણાં સમજ્યા, આઈ વાક્યનો કરતા આઈ વી યુ અને ધે હોય તો મૂળરૂપ મૂકવાનું, હી સી ઈટ હોય તો ઈ એસ કે ઈ એસ વાળું રૂપ મૂકવાનું છે. તો આ થઈ હકાર વાક્ય રચના. અને આ હકાર વાક્ય રચના છે એ તમારે બધું આમાં લખ્યું છે, આ પેજમાં એ તમારે તમારી બુકમાં લખવાનું છે. આવો નકાર વાક્ય રચના. હવે મારે એ વાક્ય સાદો વર્તમાન કાળ છે એનું મારે નકાર કરવું હોય, બરાબર, તો મારે શેની જરૂર પડશે? પહેલાં તો કે ડુ અને ડઝની જરૂર પડશે, અને સાથે નકાર કરવા માટે નોટ આવશે. હવે ડુ અને ડઝ મારે કઈ રીતે વાક્યમાં મૂકવું એ હવે મને પહેલાં ખબર હોવી જોઈએ. તો કે આગળ જેમ કીધું તો વાક્યનો કરતા આઈ વી યુ અને ધે હોય તો ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ. એવી રીતે વાક્યનો કરતા આઈ વી યુ અને ધે હોય તો શું મૂકવાનું? તો કે ડુ મૂકવાનું, ડી ઓ ડુ. બરાબર. અને એ જ પ્રમાણે ત્રીજો પુરુષ એક વચનના સર્વનામો હોય, હી સી ઇટ, તો એની સાથે એસ કે ઈ એસ વાળું રૂપ આવતું હશે, એની સાથે જ આપણે શું મૂકવાનું છે? ડઝ મૂકવાનું છે. તો હવે ડુ કઈ જગ્યાએ મૂકાય અને ડઝ કઈ જગ્યાએ મૂકાય આપણને બધાને હવે ખબર પડી ગઈ. આઈ વાક્યનો કરતા આઈ વી યુ અને ધે હોય તો ડુ, અને હી સી ઇટ હોય તો ડઝ મૂકો. તો ચાલો પહેલાં વાક્ય રચના જોઈએ. નકાર કરતા ડુ કે ડઝ પ્લસ નોટ, ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દ. હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો વાક્ય હકારમાં હોય અને ત્રીજો પુરુષ એક વચન હોય, એ હી સી ઇટ ગમે, અને એની સાથે આપણે ક્રિયાપદનું એસ કે ઈ એસ વાળું રૂપ મૂક્યું હોય, પણ એનો નકાર કરતી વખતે હંમેશા ક્રિયાપદનું કયું રૂપ થઈ જાય? મૂળ રૂપ થઈ જાય. એટલે કે એસ કે ઈ એસ વાળું રૂપમાંથી મૂળ રૂપમાં ફરી જાય છે. જ્યારે આઈ વી યુ ધે ક્રિયાપદનું કરતા વાક્યનું કરતા હશે તો એમાં હંમેશા મૂળ રૂપ હશે. તો ચાલો જોઈએ. હવે પહેલું વાક્ય આપણે શું હતું? વી પ્લે ક્રિકેટ એવરી ડે. તો હવે પહેલાં મારે એનું નકાર કરવું હોય તો શું લખવાનું? વી. બરાબર. પછી મારે શું લખવાનું? ડુ કે ડઝ. હવે વાક્યનો કરતા કોણ છે? વી. વીમાં શું આવે? તો કે ડુ, એટલે હું કહું ડુ. અને પછી શું મૂકવાનું વાક્ય રચના પ્રમાણે? નોટ. તો નોટ, વી ડુ નોટ, એન્ડ વી ડુ નોટનું ટૂંકું રૂપ થાય ડોન્ટ. આ રીતે પણ તમે લખી શકો છો. પછી વાક્યનું ક્રિયાપદનું મૂળ રૂપ, તો એમાં મૂળ રૂપ શું હતું? જુઓ તો હકારમાં પ્લે, તો પ્લે લખ્યું. પછી કર્મ શું હતું? ક્રિકેટ હતું, તો ક્રિકેટ લખ્યું. અને અન્ય શબ્દ એવરી ડે છે. તો આ રીતે નકાર બને વી ડુ નોટ કે વી ડોન્ટ પ્લે ક્રિકેટ એવરી ડે. આગળ બીજું વાક્ય, અનિલ કમ્સ હોમ એટ 5 o'clock. હવે અનિલ છે, અનિલનો પ્રોનાઉન હી થાય, તો પહેલાં લખો વાક્યના કરતા અનિલ, પછી શું લખવાનું છે? હી માટે ડઝ, કે પછી વાક્ય રચના પ્રમાણે નોટ, એટલે ડઝ નોટનું ટૂંકું રૂપ શું થઈ જાય? ડઝન્ટ થઈ જાય. આ રીતે જો મેં અહીંયા લખ્યું છે અનિલ ડઝન્ટ. પછી એમાં જો કમ્સ છે, જોયું તમે? હવે કમ્સનું શું થઈ ગયું? કમ થઈ ગયું, કમ હોમ એટ 5 o'clock, એટલે ત્યાં મૂળરૂપ થઈ જાય છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હકાર વાક્ય રચનામાંથી નકાર કરો સાદા વર્તમાન કાળમાં તો એસ કે ઈ એસ વાળું રૂપ હોય એનું મૂળરૂપ આપવાનું છે, અનિલ ડઝ નોટ કમ હોમ એટ 5 o'clock. આગળ
પ્રશ્નાર્થ વાક્ય રચના, હવે પ્રશ્નાર્થ વાક્ય રચના કરવી હોય તો ડૂ ડઝને આપણે વાક્યની શરૂઆતમાં લઈ લેવું, જે પ્રશ્નસૂચક શબ્દ હોય તેને આપણે આગળ લઈ લેવાનું. પ્રશ્નસૂચક શબ્દ આપણે વાક્ય શું હતા તો કે ડૂ ડઝ પ્લસ વાક્યનો કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ કર્મ અન્ય શબ્દ અને ક્વેશ્ચન. તો વાક્ય એવું હતું નકારમાં, વી ડોન્ટ પ્લે ક્રિકેટ એવરી ડે. તમેમાં શું હતું કે ડૂ હતું, તો પહેલાં એમાંથી ડૂ લખી નાખવાનું અને પછી વી લખી નાખવાનું. વાક્યનો કર્તા કયો છે એમાં જોવો તો વી. વી લખ્યા પછી એટલે કે વી ડૂ લખ્યું છે, બરાબર. નકારમાં તમે જુઓ વી ડૂ ડોન કે ડૂ નોટ લખ્યું છે કે ડોન્ટ લખ્યું છે, એમાંથી તમે ખાસ કરીને જુઓ તો કે એને ઉલટાવી નાખવાનું, ડૂને આગળ લઈ લેવાનું, વીને પાછળ લઈ લેવાનું, એટલે પ્રશ્નાર્થ બની જાય. ડૂ વી પ્લે ક્રિકેટ એવરી ડે, એવી રીતે પ્રશ્ન બને છે. એવી રીતે બીજું છે, અનિલ ડઝ નોટ કમ હોમ એટ 5 o'clock. 5 o'clock. તો આ રીતે તમે જુઓ તો કે હવે એમાં કોણ છે, પહેલાં તો કે અનિલ છે, તો અનિલ છે, સોરી એમાં અનિલ ડઝ નોટ છે. તો એમાં હવે ઉલટાવો તો ડઝ આવી જાય પહેલાં, એટલે આપણે લખો ડઝ, પછી લખો અનિલ, પછી લખો કમ હોમ એટ 5 o'clock. ડઝ અનિલ કમ હોમ એટ 5 o'clock. તો આ રીતે આપણે હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના આપણને સરસ મજાની આવડવી જોઈએ. તો આજે આપણે જે શીખ્યા, ખાસ કરીને કે એમાં આપણે એવી રીતે શીખ્યા કે આજે આપણે જે છે એ સાદા વર્તમાનકાળની સામાન્ય માહિતી જ પ્રાપ્ત કરી છે, અને એ સામાન્ય માહિતી જે છે એ સામાન્ય માહિતીનો સેન્ટેન્સ સ્ટ્રક્ચરની માહિતી આપણે લીધી છે. હજી તમારા ગ્રામરની પાઠ્યપુસ્તકમાંથી આપણે શરૂઆત કરી નથી. આજે આપણે જે કાંઈ લેક્ચરમાં ભણ્યા એ બધું જ તમારે ગ્રામરની પાકી બુકમાં લખી નાખવાનું છે.